નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડ રસ્તા, પાણી પુરવઠા જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા, ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટની તલપરથી વિગતો મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ અભિગમને આગળ ધપાવતા મુખ્યમંત્રી શનિવારે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદ્વહન, સિંચાઈ, લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. આ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહીસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે. આ ગામોને વણાકબોરી વી અને ઉપરવાસમાંથી બાગેથી મહી નદીનું પાણી ઉદ્વહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂપિયા 581 કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથ ધરી છે.